नमस्ते विद्यार्थी मित्रों, आपणे आजे विज्ञान में पार्ट छ भौतिक अने रासायणिक फेरफारों में पार्ट टू आगळ जोईशुं। विद्यार्थी मित्रों, तमे आगळना विडियो में जोई गया के भौतिक फेरफार कोने कहेवाय छे। तो विद्यार्थी मित्रों, जेमां पदार्थना आकार, माप, रंग अने अवस्था जेवा गुणों ने तेना भौतिक गुणधर्मो कहे छे, अने आ गुणों में फेरफार थाय तो ते फेरफार ने भौतिक फेरफार कहे छे। हवे आजना वीडियो में आपणे रासायणिक फेरफार एटले के केमिकल चेन्ज विषे आगळ भणीशुं। विद्यार्थी मित्रों, तमे सौ प्रथम तो एक वस्तु याद करो कि क्यारे लोखंडने काट लावकानी प्रक्रिया तमे थतो फेरफार तमे जोयो छे। तो हाँ विद्यार्थी मित्रों, लगभग बधाए ते जोयुं हशे कि लोखंडना टुकड़ाने ज्यारे थोड़ा दिवस सुधी खुल्लो मूकी देवामां आवे अथवा तो तेने हवामां राखवामां आवे तो तेनी सपाटी पर एक कथ्थाई कलरनुं कोई स्तर बनी जाए छे। तो आ जे नवो पदार्थ बने छे तेने शुं कहेवाय छे? विद्यार्थी मित्रों, आ पदार्थने काट कहे छे अने आ समग्र प्रक्रियाने काट लाकवानी प्रक्रिया कहे छे। ने जे नीचेनी आकृतिमां दर्शाव्युं छे कि आपणे जूना ओરડામાં અથવા તો જૂના માળિયામાં કે ક્યાંક લોખંડનો સામાન મૂકેલો હશે તો વરસાદ પાણીમાં કે વાતાવરણના સંપર્કમાં આવવાથી ઘરમાં રાખેલો જૂનો પદાર્થો જેમ કે કુહાડી છે, હથોડી છે વગેરે ખુલ્લા રહે તો તેની પર એક ચોક્કસ પ્રકારનું સ્તર જામી જાય છે। તો વિદ્યાર્થી મિત્રો, તેને કાટ કહે છે। તમે રસોડામાં પણ જે લોખંડનો તવો કે તાવડી વાપરો છો તેને થોડા સમય સુધી મૂકી રાખશો વિદ્યાર્થી મિત્રો તો તેની પર પણ કાટ લાગી જાય છે। તો આ કાટ છે લોખંડ તો નથી, તે લોખંડ કરતાં કંઈક અલગ પદાર્થ છે, એટલે કે કાટ છે લોખંડથી જુદો પદાર્થ બન્યો છે જે લોખંડની ઉપર જમા થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક નવો ફેરફાર થઈને નવો પદાર્થ બન્યો, એટલે રાસાયણિક ફેરફાર થઈને પદાર્થમાંથી એક બીજા પદાર્થનું નિર્માણ થયું। તો આ ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીશું। આપણે હવે આવા કેટલાક રાસાયણિક ફેરફારોને ધ્યાનમાં લેવા માટે કેટલીક પ્રવૃત્તિ જોઈએ, જેમ કે પ્રવૃત્તિ 6.6। આ પ્રવૃત્તિ માટે સાવચેતી એ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો કે શિક્ષકની હાજરીમાં જ આ પ્રવૃત્તિ કરવાની છે અને બળતા મેગ્નેશિયમના તારને કે પટ્ટીને લાંબા સમય સુધી જોયા કરવાની નથી, કારણ કે બળતા મેગ્નેશિયમને વધુ સમય એક ધારું જોવાથી બાળકોની આંખોને નુકસાન પહોંચે છે અને શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિનું નિર્દેશન કરવું જોઈએ। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિમાં આપણે જોઈએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેગ્નેશિયમને એક નાનો તાર કે પટ્ટી લો અને તેના છેડાને સૌ પ્રથમ તો કાચ પેપર વડે બરાબર સ્વચ્છ કરી લો। આ છેડાની મીણબત્તીની જોડ પર ધરો વિદ્યાર્થી મિત્રો, તો શું થશે? તમે જેવો મીણબત્તી પર આ છેડાને લગાવશો તો તેજસ્વી સફેદ પ્રકાશથી આ પટ્ટી સમગ્રપણે બળવા લાગશે અને જ્યારે તે સંપૂર્ણપણે પટ્ટી બળી જશે ત્યારે તેનો સફેદ પાવડર કે રાખ છે તે તમે વોચ ગ્લાસમાં કે નીચે જે પદાર્થ સાધન રાખ્યું હોય તેની અંદર આ સફેદ પાવડર રાખ તરીકે ભેગો થશે। તો આ રાખ છે શું મેગ્નેશિયમની પટ્ટી છે? ના વિદ્યાર્થી મિત્રો, તે મેગ્નેશિયમ જેવો દેખાય છે પરંતુ તે નવો પદાર્થ છે, કારણ કે મેગ્નેશિયમની પટ્ટી ઉપર રાસાયણિક પ્રક્રિયા થવાથી અથવા તો રાસાયણિક ફેરફાર થવાથી આપણને એક નવો પદાર્થ મળે છે જેની પ્રક્રિયા છે રાસાયણિક સમીકરણ નીચે પ્રમાણે દર્શાવી શકાય કે મેગ્નેશિયમ છે તેની સંજ્ઞા એમજી છે, જેની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી દહનની પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO આપણને મળે છે। આ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે તેની રાખ પ્રાપ્ત થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, ઉપરનું સમીકરણ આપ્યું છે તે ગણિતના સમીકરણથી આ સમીકરણ ખૂબ જ અલગ છે। આ સમીકરણમાં તીરનો અર્થ બને છે તેવો થાય છે। આ તબક્કે કેમેસ્ટ્રીમાં અથવા તો પછી વિજ્ઞાનમાં આ પ્રકારના જે સમીકરણ આપે તેને સંતુલિત સમીકરણ કહે છે, પરંતુ ઉપરનું સમીકરણ છે તે અત્યારે સંતુલિત થયેલું નથી। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સમીકરણને આપણે સંતુલિત કરીને આગળ શું કહેવાય પ્રક્રિયામાં આગળ ધ્યાનમાં રાખવાનું। અહીંયા સંતુલિત કરશો તો મેગ્નેશિયમ વત્તા ઓ ટુ, તો મેગ્નેશિયમની રાખ આગળ 2MgO લખાશે એટલે પ્રક્રિયાનું આપણું સમીકરણ સંતુલિત બનશે, કારણ કે મેગ્નેશિયમના બે અણુ અને આગળ પણ મેગ્નેશિયમની આગળ પણ બે લખાશે, તો આ બાજુ મેગ્નેશિયમના બે અણુ અને તીરની પેલી બાજુ પણ મેગ્નેશિયમના બે અણુ અને ઓક્સિજનના પણ
બે અણુ થઈ જશે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ તેમાં આ રાખને હવે થોડાક પાણી સાથે ભેગી કરીને તેનું એક જલીય દ્રાવણ બનાવો અને તેને બરાબર હલાવો તો શું થશે, રાખે પાણીમાં ઓગળશે તો નહીં પણ તેનું સંપૂર્ણપણે એક જલીય દ્રાવણ બનશે। હવે આ દ્રાવણ સાથે તમે ભૂરા તથા લાલ લીટમસ પત્ર વડે કસોટી કરો। હવે આગળના પ્રકરણમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણી ગયા છો કે લીટમસ પત્ર દ્વારા પદાર્થ એસિડ છે કે બેઝ તે જાણી શકાય છે। તો આ કસોટીને આધારે આ જલીય દ્રાવણ છે તે એસિડિક છે કે બેઝિક છે તેનું વર્ગીકરણ કરો। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે મેગ્નેશિયમની રાખને પાણીમાં ઓગાળીએ તો બીજો નવો પદાર્થ મળે છે। આ પદાર્થનું સમીકરણ છે તે નીચે દર્શાવ્યું છે। તો આ પદાર્થ કયો બને છે વિદ્યાર્થી મિત્રો, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જેને સંજ્ઞામાં MgOH ટ્વાઇસ કહેવાશે। OHની કૌંસની બહાર બે લખીએ તો વિદ્યાર્થી મિત્રો તેને MgOH ટ્વાઇસ કહેવાશે, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO વત્તા પાણી H2O, તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે વિદ્યાર્થી મિત્રો। હવે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં વિદ્યાર્થી મિત્રો તમે ભૂરા લીટમસને લાગશો તો તેમાં કોઈ પ્રક્રિયા નથી થતી, પરંતુ લાલ લીટમસ હોય તે ભૂરું બને છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે લાલ લીટમસ ભૂરું બને તો પદાર્થ છે તે બેઝિક પ્રકૃતિનો હોવો જોઈએ, તેથી આપણે આગળ પ્રકરણમાં પણ શીખી ગયા છીએ એમ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તે ભૂરા લીટમસને લાલ લીટમસને ભૂરું બનાવે, એટલે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝિક પ્રકૃતિ ધરાવે છે, એટલે કે આ પ્રક્રિયામાં મેગ્નેશિયમ બળીને મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવો પદાર્થ બને છે નવો, અને આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ પાણી સાથે બળીને બીજો નવો પદાર્થ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બને છે। આમ બે નવા પદાર્થ બન્યા વિદ્યાર્થી મિત્રો। હવે આગળની પ્રવૃત્તિ દ્વારા આપણે વધુ ધ્યાનથી શીખીશું, પ્રવૃત્તિ 6.7, તેનો પણ વિદ્યાર્થી મિત્રો શિક્ષક દ્વારા જ નિર્દેશન કરવું। હવે કાચના પ્યાલા કે બીકરમાં અડધો કપ પાણી ભરી તેમાં લગભગ એક ચમચી કોપર સલ્ફેટ એટલે કે મોરથૂતું, કેટલાક વિદ્યાર્થીઓએ જોયું હશે મોરથૂતું, તો મોરથૂતું નાખીને તેનું એક દ્રાવણ બનાવો। હવે આ દ્રાવણમાં થોડા ટીપા મંદ સલ્ફ્યુરિક એસિડના એટલે કે H2SO4ના ઉમેરો વિદ્યાર્થી મિત્રો, તો શું થશે વિદ્યાર્થી મિત્રો, તમને વાદળી રંગનું કોઈ દ્રાવણ જોવા મળશે। હવે આ વાદળી રંગના દ્રાવણમાંથી વિદ્યાર્થી મિત્રો નમૂના રૂપે થોડુંક દ્રાવણ કસનળીમાં કે કાચની બાટલીમાં સાચવી રાખો। હવે જે બાકી રહી ગયેલા દ્રાવણમાં લોખંડની ખીલી કે વપરાયેલ શેવિંગ કરવાની બ્લેડ મૂકી જુઓ, જે આકૃતિમાં દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો। તો મૂક્યા પછી અડધો કલાક રાહ જુઓ અને તમે જુઓ દ્રાવણના રંગમાં શું ફેરફાર થાય છે। તેને નમૂના માટે રાખેલા દ્રાવણના રંગ સાથે સરખાવો વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ પરથી તમને રંગમાં કોઈ ફેરફાર દેખાય છે, ડૂબાડેલી ખીલી અથવા બ્લેડને કાઢી લો, શું તેમાં કોઈ રંગ પરિવર્તન દેખાય છે? તો હા વિદ્યાર્થી મિત્રો, શરૂઆતના દ્રાવણ કરતાં બાકીનું દ્રાવણ છે તેનો રંગ ચેન્જ થઈ જાય છે। તમને જે પરિવર્તન જોવા મળે છે કોપર સલ્ફેટ અને લોખંડ વચ્ચેની પ્રક્રિયા થવાને કારણે હોય છે। જ્યારે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય તેમાં તમે લોખંડની ખીલી કે વપરાયેલ શેવિંગ ક્રીમ શેવિંગની બ્લેડ મૂકો છો ત્યારે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો, અને વાદળીમાંથી લીલા રંગનું દ્રાવણ બને છે, અને દ્રાવણમાં થતો ફેરફારે આયર્ન સલ્ફેટ જેવા નવા પદાર્થ બનવાને કારણે થાય છે, અને ખીલીની સપાટી પર જે કથ્થાઈ રંગના કણો જોવા મળે છે આ કથ્થાઈ રંગના કણો છે તે કોપરના હોય છે, જે એક બીજો નવો પદાર્થ છે। આમ આપણને નવા પદાર્થ મળે છે રાસાયણિક ફેરફાર થવાથી। તો એનું સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે લખી શકીશું કે કોપર સલ્ફેટનું દ્રાવણ એટલે કે CuSO4 વત્તા લોખંડ એટલે કે Fe આયર્ન, તો તેમની વચ્ચે પ્રક્રિયા થઈને આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 જે લીલા કલરનું દ્રાવણ છે તે બને છે, અને કોપર જે કથ્થાઈ અવક્ષેપ છૂટા પડે છે લોખંડની ખીલી પર તે કોપર ન હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણું સમીકરણ આવી રીતે થશે, CuSO4 વત્તા Fe, એમાંથી આપણને આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 વત્તા Cu મળશે વિદ્યાર્થી મિત્રો। આગળની પ્રવૃત્તિ છે હવે આપણે નવા વિડીયોમાં જોઈશું। નમસ્તે વિદ્યાર્થી મિત્રો।